यात्राधाम वीरपुर में आवेला मेवासा रोड पास सरियामती नदी कांठे बांधेल बे तळाव तेमज ते रोड पर आवेल धजाधार तळाव तेमज कुल त्रण तळाव जे चालू वर्षे वरसाद ने लईने पाणी थी भराई गया हता, परंतु आ त्रणेय तळाव में गाबड़ा पड़ी जता तळाव में भरेल पाणी वही जवा पाम्यु छे। त्यारे तळावनी आजूबाजू विस्तारना खेडूतोए जीएसटीवी साथेनी वातचीतमां जणाव्युं के आ त्रणेय तळावोना पाणीथी 200-250 जेटला खेडूतोने शियाळु अने उनाळु पाक माटे पियतमां खूब ज फायदो थाय छे अने मालधारीओ पण पोताना पशुओने आ तळावोमांथी पाणी पीवडावे छे। त्यारे हाल आ त्रणेय तळावोमां गाबड़ा पड़ी गया होवाथी पाणी वही जाय छे अने धजाधर तळावने तो हजु 2-4 महीना पहेला जिल्ला पंचायतनी माधबर रकमनी ग्रांटमांथी रिपेरिंग कर्युं छे, छतां तळावना रिपेरिंग काममां भ્રષ્ટાચાર થયો હોવાથી પાણી વહી જઈ રહ્યું છે। ત્યારે ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે આ ત્રણેય તળાવને વ્યવસ્થિત રીતે રિપેર કરવામાં આવે અને વહી જતા પાણીને અટકાવવામાં આવે તો આ વિસ્તારના 200-250 જેટલા ખેડૂતો શિયાળુ અથવા તો ઉનાળુ પાકમાં પિયત પાંઠે પાણીનો ઉપયોગ કરી શકે। મારું ગામ છે વીરપુર, મારું નામ કિશોરભાઈ મોહનભાઈ વઘાસિયા। આ તળાવ મેવાસા રોડ ઉપર હરિયામતી નદીના કાંઠે આવેલું છે। આ તળાવ નીચે અમે 35-40 ખેડૂતોની જીવાદોરી છે। આમાં અમારે શિયાળુ પિત ઉનાળુ પિત પાકી જાય છે, પાણી ભર્યું રહે તો, પણ આ તળાવ બન્યા પછી 2 વર્ષે આ તળાવ તૂટી ગયું છે। જો અત્યારે હવે અમને આ પાણી વરસાદ સારો થયો છે, તળાવ ભરાઈ ગયેલું છે, આ અમને રિપેર થઈ જાય તો અમારું આ વર્ષ ઉતરી જાય અને વર્ષો વર્ષ અમને શાંતિ મળે। મારું નામ મગનભાઈ કેશોભાઈ દુધાત્રા। મેવાસા રોડ ઉપર 3 તળાવ આવેલા છે, એમાંથી 2 તળાવ સરિયામતી નદીની ધાબી પાસે આવેલા છે અને 1 ધજાધાર બાંધેલું છે ડેમ। તો એની અંદર ચોખ્ખો ચોખ્ખો 1.5 લાખની ગ્રાન્ટ પાસ થઈ ગયા પછી ડેમ ઉનાળે હાંધેલું છે, પણ એ ડેમ લીક થઈ ગયું છે। તો એની અંદર અત્યારે ચોખ્ખો ચોખ્ખો ભ્રષ્ટાચાર છે, એક નાનો એવો ચાંદો કરી વ્યા ગયા છે અને ચોખ્ખો ચોખ્ખો ભ્રષ્ટાચાર થયો છે। તો આની અંદર તમે ધ્યાન દઈને અને આ ફેરથી આ કામ કરાવો, જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું હોય ને એ કોન્ટ્રાક્ટરમાં આની અંદર 100-150 ખેડૂતોને લાભ થાય છે શિયાળુ પીક માટે। તમારી માંગણી શું છે સરકાર? અમારી માંગણી એટલી જ છે કે આ તમે તાત્કાલિક આ ડેમના સર્વે કરીને હંધાવો। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।